విద్యార్థి మిత్రం విషయాన్ని સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણ એટલે શું કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં આકર્ષક રીતે ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. કે ભાઈ દાખલા તરીકે આખી સ્કૂલના વિદ્યાર્થીઓના વજન ઊંચાઈના આંકડાઓ આપણે એકત્રિત કર્યા. હવે એ આંકડાઓ આપણે લેખિત રીતે એકત્રિત કર્યા એટલે લગભગ 40-50 પેજ હોય. હવે એને આપણે ટૂંકમાં ગોઠવવું છે કે ભાઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓ, ધોરણ 9ના વિદ્યાર્થીઓ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ, ધોરણ 11ના વિદ્યાર્થીઓ, ધોરણ 12ના વિદ્યાર્થીઓ ખાના બનાવી છે. ત્યાર પછી એમાં 40-45 ની વચ્ચેનો વજન હોય એવા વિદ્યાર્થીઓ, 45-50 ની વચ્ચે વજન હોય એવા વિદ્યાર્થીઓ, તો એ જે અવર્ગીકૃત માહિતી હતી, જે લાંબી માહિતી હતી, એને ટૂંકમાં અને આકર્ષક રીતે ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. ત્યાર પછી આવૃત્તિ એટલે શું? આવૃત્તિ એટલે કોઈ પણ ચલનું પુનરાવર્તન દર્શાવતું મૂલ્ય, એને આવૃત્તિ કહે છે. કોઈ પણ ચલનું પુનરાવર્તન દર્શાવતું મૂલ્ય તો તેને આવૃત્તિ વિતરણ કહે છે. કે ભાઈ દાખલા તરીકે વર્ગ છે 10 થી 20, એની સામે આ વર્ગ છે અને એની સામે આવૃત્તિ, એમાં મેં કારણ કે એનો અર્થ એ તો કે 10 થી 20 ની વચ્ચે 3 એકમોનું પુનરાવર્તન થાય છે, તેથી આવૃત્તિ 3. આની વચ્ચે 4 એકમોનું પુનરાવર્તન થતું હોય તો આવૃત્તિ 4, આની વચ્ચે 5 એકમોનું પુનરાવર્તન થતું હોય તો આવૃત્તિ 5. તો આવૃત્તિ એટલે કોઈ પણ ચલનું પુનરાવર્તન દર્શાવતું માપ, જેને આવૃત્તિ કહે છે. એક ઉદાહરણ આપણે કહીએ કે ભાઈ વર્ગો આવ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એની સામે આવૃત્તિ આપે છે 3, 4 અને 7. તો આ જે વર્ગો છે અને આ શું છે 3, 4, 7, એ આવૃત્તિ. ત્યાર પછી આપણે આપણે જે સંચય આવે, પેલું વર્ગીકરણ, ત્યાર પછી આવૃત્તિ, ત્યાર પછી સંચય આવે. સંચય આવૃત્તિ એટલે આવૃત્તિઓનો ક્રમવાઇઝ કરવાનો. ઉદાહરણ જોઈએ, સંચય આવૃત્તિ એટલે શું? આવૃત્તિઓનો ક્રમવાઇઝ કરવાનો. હવે અહીંયા 3 વત્તા 4 કેટલા આવ્યા? 7. ફરી વખત 3 ના 3, 3 વત્તા 4 એટલે 7, 7 વત્તા 7 એટલે 14. તો આ 3, 7, 14 એ શું છે? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે આવૃત્તિઓનો ક્રમવાઇઝ સરવાળો. હવે વિદ્યાર્થીઓ જે 3 બાબતો શીખવાની છે તે ખૂબ જ મહત્વની વસ્તુ છે. ત્યાં અવર્ગીકૃત માહિતી, તો એની વ્યાખ્યા છે અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? કે જે માહિતીમાં માત્ર અવલોકનો જ આવેલા હોય, જે માહિતીમાં માત્ર અવલોકનો જ આપેલા હોય તેવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. દાખલા તરીકે ઉદાહરણ, 5 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 47, 66, 33, 99 અને 85. તો આમાં માત્ર શું આપેલા છે? અવલોકન. તો આવી માહિતીની કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. જે માહિતીમાં માત્ર અવલોકનો આપેલા હોય તેવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. હજી એક ઉદાહરણ, દાખલા તરીકે શિક્ષકોને આપવામાં આવેલા પગાર, 5 શિક્ષકોને આપવામાં આવેલ પગાર 10,000, 7,000, 5,000,
5,000, 9,000, 16,000. તો માત્ર અવલોકન આપેલા છે ભાઈ માહિતી માહિતી કહેવાય અવર્ગીકૃત માહિતી એના ઘણા બધા ઉદાહરણ છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, વિદ્યાર્થીઓના વજનના આંકડા, વિદ્યાર્થીઓના ઊંચાઈના આંકડા, શિક્ષકોને મળેલી સેલરી, આ બધામાં માત્ર અવલોકનો હોય છે. તેથી આવી માહિતીને અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ અસતત માહિતી. અસતત માહિતી કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે છોકરાઓ 1 થી 4 છોકરાઓ ધરાવતા કુટુંબોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. બાળકોની સંખ્યા ધરાવતા કુટુંબનો આવૃત્તિ હવે અવલોકન 0 1 2 3 4 ત્યાર પછી આવૃત્તિ 2 5 3 6 2 જોઈએ. ઉદાહરણ કે 0 બાળકો હોય એવા કુટુંબો કેટલા છે? 2. એની આવૃત્તિ કરી દે 2. 1 બાળક હોય એવા કુટુંબો કેટલા? 5. 2 બાળક હોય એવા કુટુંબો કેટલા? 3. 3 બાળકો હોય એવા કુટુંબો કેટલા? 6. 4 બાળકો હોય એવા કુટુંબો કેટલા? 2. તો આપેલું જે આવૃત્તિ વિતરણ છે, આપેલી જે માહિતી છે, એમાં માત્ર અવલોકન અને આવૃત્તિ આપેલા છે. શું આપેલા છે? અવલોકન અને આવૃત્તિ આપેલા છે. તેથી આવા આવૃત્તિ વિતરણને, આવી માહિતીને કેવી માહિતી કહે છે? અસતત માહિતી કહે છે. ફરી વખત રિપીટ કરીએ, જે માહિતીમાં અથવા જે આવૃત્તિ વિતરણમાં અવલોકનો અને આવૃત્તિ આપેલી હોય, અવલોકનો અને આવૃત્તિ આપેલી હોય, તો તેવા આવૃત્તિ વિતરણને, તેવી માહિતીને અસતત આવૃત્તિ વિતરણ કે અસતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ સતત, એનું ઉદાહરણ છે વર્ગ આવૃત્તિ. વર્ગો આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આવૃત્તિ 5, 6, 3, 2. ધ્યાન સતત આવૃત્તિ વિતરણ જો કે સતત માહિતી જો, જે માહિતીમાં વર્ગો અને આવૃત્તિ આપે તો તેવી માહિતીને સતત માહિતી કહે છે. જે આવૃત્તિ વિતરણમાં વર્ગો અને આવૃત્તિ આપેલી હોય તો તેવા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગો આવ્યા છે 0 થી 10, તો 0 થી 10 ની વચ્ચે કેટલી સંખ્યામાં પુનરાવર્તન થાય છે? 5. તો આવૃત્તિ કેટલી થઈ છે? 5. 10 થી 20 ની વચ્ચે કેટલી સંખ્યામાં પુનરાવર્તન થાય છે? 6. તો આવૃત્તિ કેટલી થઈ? 6. 20 થી 30 ની વચ્ચે કેટલી સંખ્યામાં પુનરાવર્તન થાય છે? 3. તો આવૃત્તિ કેટલી થઈ? 3. 30 થી 40 ની વચ્ચે કેટલી સંખ્યામાં પુનરાવર્તન થાય છે? 2. તો આવૃત્તિ કેટલી થઈ? 2. ફરી વખત રિપીટ કરીએ, અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? જેમાં માત્ર અવલોકનો આપેલા હોય તેવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. અસતત માહિતી કોને કહેવાય? કે જેમાં અવલોકનો અને આવૃત્તિ આપેલી હોય, જેમાં અવલોકનો અને આવૃત્તિ આપેલી હોય તો તેવી માહિતીને અસતત માહિતી કહે છે. ત્યાર પછી સતત, જેમાં વર્ગો અને આવૃત્તિ આપેલી હોય, વર્ગો અને આવૃત્તિ આપેલી હોય તો તેવી માહિતીને કેવી માહિતી કહેવાય? સતત માહિતી કહે છે. અવર્ગીકૃતમાં માત્ર અવલોકનો, અસતતમાં અવલોકન અને આવૃત્તિ, સતતમાં વર્ગો અને આવૃત્તિ. અવર્ગીકૃતમાં માત્ર અવલોકનો, અસતતમાં અવલોકન અને આવૃત્તિ, સતતમાં
વર્ગો અહીંયા આવશે તો આ ત્રણ ટોપિક ત્રણે ત્રણ જેલમાં ખૂબ જ મહત્વનું છે કારણ કે આની પછીના જેલના પ્રકરણ છે એ બધી બાબતો આના ઉપર આધારિત છે જો તમે અવધિક માનથી અસતતાઓથી વિતરણ સતતાઓથી વિતરણ જો એની જ ખબર ન હોય તો આગળ તમે જાણકાર બની શકશો નહીં તો આ માહિતી મેળવવી ખૂબ જ મહત્વની છે પ્રેમ તરીકે કહું અવધિક માહિતીનું માત્ર અવલોકનમાં કર્યા હોય છે અસતતમાં અવલોકન અને આવૃત્તિ આપેલી હોય છે સતતમાં વર્ગો અને આવૃત્તિ આપેલી હોય છે ત્યારબાદ ચિત્રાકૃતિ એટલે ચિત્રાકૃતિ એટલે તો માહિતીની ચિત્રાત્મક રજૂઆતને ચિત્રાકૃતિ કહે છે કોઈ પણ માહિતી હોય એને ચિત્રાત્મક રજૂઆતને શું કહેવામાં આવે છે ચિત્રાકૃતિ કહે છે દાખલા તરીકે આપણે કોઈ હાઈવે ઉપર નીકળીએ તો હોટલ દાખલા તરીકે 1 કિલોમીટર દૂર હોય એ પહેલા અમુક જગ્યાએ બોર્ડ મારેલું હોય હોટલનું ચિત્ર હોય પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનનું ચિત્ર હોય સ્કૂલ હોય તો સ્કૂલનું ચિત્ર હોય તો એ બધી માહિતી છે એ બધી માહિતીને કઈ માહિતી કહેવાય છે ચિત્રાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણા સમાજમાં જુદી જુદી પ્રકારની જાગૃતિઓ માટે ઘણા પ્રકારની ચિત્રાકૃતિઓ દોરી અને લોકોને જાગૃત કરવામાં આવે છે તો તેવી બધી માહિતીને ચિત્રાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે નો સ્મોકિંગ તો એના માટે આમ પહેલી ટીકા વાળો અને એની ઉપર ચોકડી મારેલી હોય તો એનો અર્થ એ થયો કે સ્મોકિંગ કરવાની મનાય છે ત્યારબાદ પોલીસ સ્ટેશન આગળ હોય તો પી અને એસ લખેલું હોય સ્કૂલ આગળ હોય તો સ્કૂલનું ચિત્ર હોય વાહન ધીમે ચલાવો તો એ બધી બાબતોનો સમાવેશ ચિત્રાકૃતિમાં થાય છે તો આજે આપણે આટલે સુધી રાખીશું હવે પછીના લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત